એડવોકેટ આદિત્ય બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી જ વાત કરીશું. આદિત્યજી, જે પ્રકારે આજે હાઈકોર્ટમાં રોડ રસ્તા અને બિસ્માર રોડ રસ્તા સાથે જ જે ઢોરઢાંખરો મામલે સુનાવણી થઈ છે, ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ હાઈકોર્ટે કરવી પડી છે. શું કહ્યું છે આજે હાઈકોર્ટે? કારણ કે ઉચ્ચ અધિકારીઓ, પ્રિન્સિપલ સેક્રેટરી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પોતે આજે હાજર રહ્યા છે. કોર્ટે ડાયરેક્શન આપેલા કે તમામ કન્સર્ન અધિકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ, તમામ અધિકારીઓ હાજર રહે અને કોર્ટના ડાયરેક્શનના અનુસંધાને આ ત્રણેય અધિકારીઓ હાજર હતા, પ્રિન્સિપલ સેક્રેટરી, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાહેબશ્રી. કોર્ટે એ કીધું કે આ તમામ એજન્સીઝ વચ્ચે કોર્ડિનેશનનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. કોર્ડિનેશનના અભાવને કારણે ક્યાંક ને ક્યાંક જો આ કેટલ મિનેજ એટલે કે ઢોરોના ત્રાસને ડામવા માટે જ્યારે કોઈક મ્યુનિસિપાલિટીના અધિકારીઓ જ્યારે ત્યાં જાય છે અને ચાર પાંચ લાઠીદારો, 10 જણાનું ટોળું આવીને એમને ઘેરી વળે છે, ત્યારે કાયદાની અમલવારી કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક એવા પણ કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે કે પોલીસ અધિકારીઓ 2 હોય અને 15 જણાનું ટોળું હોય, એમને ભાગી જવું પડ્યું હોય. તો આ લો એન્ડ ઓર્ડરની ખૂબ અલાર્મિંગ સ્થિતિ કહેવાય. કોર્ટે ડાયરેક્શન આપ્યા છે કે જે પણ કોઈ કાયદાની અમલવારીની વચમાં આવે છે તેમની સામે કડકમાં કડક પગલાં લો, અને જો પગલાં લેવામાં કચાશ કરવામાં આવશે, સિનર્જીનો અભાવ જોવામાં આવશે, તો અઠવાડિયાની અંદર જો આ કામગીરી નહીં દેખાય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જિસ ફ્રેમ કરવામાં આવશે. પોલીસને લઈને પણ કોર્ટે ટિપ્પણી કરી છે, સૈનિકોનું ઉદાહરણ આપવું પડ્યું છે આજે હાઈકોર્ટ. ગુજરાત એ હિન્દુસ્તાનનું વન ઓફ ધ સેફેસ્ટ રાજ્ય છે, અને જ્યારે ગુજરાત રાજ્યમાં આ ઢોરોના ત્રાસને કારણે નાગરિકોના મૃત્યુ થતા હોય તો ક્યાંક ને ક્યાંક એવું દેખાય કે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાના જવાબદારીઓની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક પાછી પડી રહી છે. અને એના જ માટે નામદાર કમિશનર સાહેબશ્રી હાજર હતા, તેમના ખભા પરના સ્ટાર જોઈને કોર્ટે સૂચન કર્યું કે જેવી રીતના આ તમારા પાવરનું સૂચન કરે છે એવી જ રીતે આ તમારી જવાબદારીનું સૂચન કરે છે. જો એક જવાન છે, બોર્ડર ઉપર નાગરિકોની સુરક્ષા કરે છે, તો એવી જ રીતે નાગરિકોની સુરક્ષા રાજ્યની બાઉન્ડ્રીની અંદર કરવાનું કામ જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટનું છે. આ કામગીરીમાં ક્યાંય કચાશ ના આવવી જોઈએ, યોગ્ય પગલાં લેવા જોઈએ, આ બાબતની કોર્ટે ટકોર કરેલી છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે, અને 2 દિવસ પહેલાંની પણ ઘટના છે, એક મ્યુનિસિપલ અધિકારી જે દબાણ ખસાડવા ગયા પરંતુ તેમના ઉપર હુમલો થયો છે, આને લઈને પણ કોર્ટે કહ્યું છે. અને કેટલાક અન્ય ઉદાહરણ પણ આપ્યા છે જેમાં એક પોલીસ કર્મચારીને લોકો ઘેરી વળે છે લાકડી લઈને. આ પરિસ્થિતિઓમાં શું કહ્યું હાઈકોર્ટે? જો એવું છે કે જો આવા જે મિસક્રિએન્ટ એલિમેન્ટ છે, અસામાજિક તત્વો છે, એની સામે જો કડક હાથે પગલાં નહીં લેવામાં આવે તો આપણે એમ સમાજને એક ખોટું ઉદાહરણ આપીએ છીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અસામાજિક તત્વો સામે વિવશ છે, પગલાં નથી લઈ શકતું. અને જો આવું એક એક્ઝામ્પલ સેટ થશે તો ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ જોખમાં છે. અને એના માટે કોર્ટે કીધું છે કે આ સ્થિતિ ના સાંખી લેવાય, કડકમાં કડક પગલાં લો, અઠવાડિયાની અંદર કામગીરી બતાવો. કોર્ડિનેશનને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે, કારણ કે જ્યાં કોર્પોરેશનના કર્મચારીઓ જ્યારે દબાણ દૂર કરવા જાય છે, ઢોર પકડવા જાય છે, ત્યારે પોલીસ કેટલીક જગ્યાઓ પર નજરે નથી પડી રહી, અથવા તો ક્યાંક પોલીસ કર્મચારીઓને પણ બચવું પડતું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે. કોર્ડિનેશન માટે પણ એક મહત્ત્વપૂર્ણ વાત કોર્ટ તરફથી કરવામાં આવી. આપણે વારંવાર એ જોયું છે કે જ્યારે પણ કેટલ મિનેજને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે ઢોરને પકડવા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પશુપાલકો એનો વિરોધ કરતા હોય છે. આપણે જોયું છે કે બાઇક ઉપર લાકડીઓ લઈને નીકળી પડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને અથવા તો કોર્પોરેશનને એની કામગીરી બજાવવામાં રોકતા હોય છે. હવે જો આ સમયે જો કોર્પોરેશનની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હાજર ના હોય તો લો એન્ડ ઓર્ડરને ઇમ્પ્લિમેન્ટેશન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે, અને પકડેલા ઢોરને પણ ક્યાંક ને ક્યાંક ઉઠાઈને પશુપાલકો પાછા લઈ જતા હોય છે. એટલે કોર્ટે એ કીધું કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન વચ્ચે જો સિનર્જી નહીં જોવા મળે તો આ ત્રાસ દૂર નહીં થાય. અને નોટ ઓન્લી કે ગુજરાત એક સેફેસ્ટ સ્ટેટ છે, પરંતુ ભારત એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક G20ની સમિટ જો ગુજરાતમાં અમદાવાદમાં યોજાતી હોય અને બીજી બાજુ રસ્તે રખડતા ઢોર હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જ એક છબી ખરડાઈ રહી છે, અને એના માટે કોર્ટ ખૂબ જ ગંભીર છે. કોર્ટે કીધું છે કે જો પગલાં નહીં લેવામાં આવે તો 7 દિવસની અંદર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, આગલી મુદતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જિસ ફ્રેમ કરવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે તમામ જે ચાર્જ ફ્રેમ માટેની પ્રક્રિયા છે તે રેડી છે, માત્ર સિગ્નેચર બાકી છે. કોર્ટે એ વસ્તુ બહુ કડક શબ્દોમાં કીધી છે કે અમારો હુકમ રેડી છે. અમને ખબર છે કે કયા અધિકારીઓ પોતાની ફરજ અદા કરવામાં ક્યાંક ને ક્યાંક ડેલિન્કવન્સી દાખવી રહ્યા છે, અને જો આ વસ્તુ 7 દિવસમાં અમને ક્યાંક અમલવારી નહીં દેખાય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો હુકમ રેડી છે, ચાર્જ ફ્રેમ કરી દીધેલ છે, માત્ર સહી કરવાની બાકી છે, અને હવે એ પણ કરવામાં આવશે. માત્ર 7 દિવસનો સમય છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. છેલ્લો 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, અને જે પ્રકારે રાજ્યના અલગ અલગ શહેરોની સ્થિતિ જોવા મળી છે કે જ્યાં બિસ્માર રોડ હોય, રખડતા ઢોર હોય, તેને લઈને ક્યાંક તંત્ર નબળું દેખાઈ રહ્યું છે, ત્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા માટે માત્ર સહી કરવાનો ઇંતજાર થઈ રહ્યો છે. 7 દિવસમાં જે કાર્યવાહી છે તે ન માત્ર કાગળ ઉપર પરંતુ જમીન ઉપર દેખાવી જોઈએ, નહીં તો ચાર્જ ફ્રેમ માટે તૈયાર રહો. કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક.